I hope you are fine. Today we are going to learn about travel time revision. આપણે ટ્રાવેલ ટાઈમ તો ભણી જ ગયા છે, બરોબર છે? તમે બધા ભણી ગયા છો, તમને યાદ જ હશે કે આપણે ટ્રાવેલ ટાઈમમાં શું શું જોયું. તો આપણે થોડું રિવિઝન કરી લઈએ, બરોબર છે? ચલો, ટ્રાવેલ ટાઈમમાં આપણે શું ભણ્યા? પહેલું તો આપણે ભણ્યા અવર હેલ્પર્સો, બરોબર છે? કયા કયા હેલ્પર્સ છે એ આપણે ભણ્યા. થોડું રિવિઝન પણ કરી લઈએ કે કયા કયા હેલ્પર્સ છે. ફર્સ્ટ ઇઝ ટીચર, ઓકે? તો ટીચર ક્યાં જોવા મળે છે આપણને? એનું પ્લેસ હોય, પહેલું તો હેલ્પર પછી એનું પ્લેસ. તો આપણને ટીચર ક્યાં જોવા મળે છે? સ્કૂલમાં. સરસ, ટીચર સ્કૂલમાં જોવા મળે છે. એવી જ રીતે બીજું છે ડૉક્ટર. ડૉક્ટર આપણને ક્યાં જોવા મળે છે? હોસ્પિટલમાં. વેરી ગુડ. ત્રીજું છે નર્સ. નર્સ પણ આપણને હોસ્પિટલમાં જોવા મળે છે. પોલીસમેન, પોલીસ સ્ટેશનમાં. પોસ્ટમેન, પોસ્ટ ઓફિસમાં. ફાર્મર, ખેતરમાં. ટેલર, ટેલર ક્યાં જોવા મળે છે? યસ, શોપ, દુકાન. SHOP, શોપ એટલે દુકાન. તો થોડા આપણે હેલ્પર્સ લખી લઈએ કે કયા કયા હેલ્પર્સ છે. તો અહીંયા આપણે જોઈ લઈએ અવર હેલ્પર્સ.
આપણે જોઈ ગયા છે હજુ થોડું રિવિઝન કરી લેવું હોય તો આપણે શું કરીશું આની આપણે મેં તમને આગલા વિડિયોમાં ખાલી જગ્યા બતાવી છે બરોબર કે આવી ખાલી જગ્યા પણ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જોડકા ક્વેશ્ચન ગમે તે રીતે એક્ઝામમાં આવી શકે છે આપણે ખાલી જગ્યા જોડકા ખરા ખોટા જોઈ ગયા છે કે કયો વ્યવસાયકાર અરે કયો હેલ્પર્સ ક્યાં જોવા મળે છે એમને આપણે એની જગ્યા આપણને પૂછવામાં આવે છે એવી જ રીતે આપણે બીજું પણ જોઈ ગયા છે કે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ આપણને ચિત્ર આપેલું હોય છે એમાં આપણે તમારે નીચેના નામ લખવાના હોય છે કે હોસ્પિટલનું ચિત્ર આપ્યું હોય તો તમારે નીચે એનો સ્પેલિંગ લખવાનો હોય છે એટલે બધાએ હોસ્પિટલ ટીચર પોસ્ટમેન પોલીસમેન ટેલર ફાર્મર વેરી ગુડ આ બધાના સ્પેલિંગ તમારે મોડે કરી દેવાના છે જેના કારણે તમને જ્યારે એક્ઝામમાં પિક્ચર્સ આપવામાં આવે અને નીચે તમને લખવામાં આવે કે બોક્સમાંથી જોઈ અને તમે નીચે હેલ્પરના નામ લખો કે કયો હેલ્પર છે હવે જો તમને સ્પેલિંગ આવડતા હશે તો જ તમે લખી શકશો નહીં તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે નહીં એટલે મહેરબાની કરીને બધાએ સ્પેલિંગ મોડે કરવાના છે ઓકે હવે આપણે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ જોઈ ગયા છે બરોબર થોડું રિવિઝન ફરી કરી લઈએ કે ધેર ઇઝ કોઈ પણ એક વ્યક્તિ વસ્તુ પ્રાણી કે વગેરે નિર્દેશ કરવા માટે ધેર ઇઝનો ઉપયોગ થાય છે એક વસ્તુ હોય એનો નિર્દેશ કરવા માટે ધેર ઇઝનો ઉપયોગ થાય છે ધેર ઇઝ બરોબર ધેર ઇઝનો ઉપયોગ ક્યારે થાય છે કોઈ પણ એક વ્યક્તિ વસ્તુ પ્રાણી કોઈ પણ એક કે એક વ્યક્તિ વસ્તુ કે પ્રાણી કોઈ પણ એક વ્યક્તિ વસ્તુ કે પ્રાણી વગેરે વિશે નિર્દેશ કરવા માટે ધેર ઇઝ નો ઉપયોગ કોઈ પણ એક વ્યક્તિ વસ્તુ પ્રાણી વગેરે વિશે નિર્દેશ કરવા માટે ધેર ઇઝ નો ઉપયોગ થાય છે અને ધેર આર એટલે બહુવચન અને ધેર ઇઝ એટલે એક વચન અને આપણે શું કહીશું જોઈ લઈએ કે ધેર ઇઝ એટલે એક વચન
ब्रदर एंड सिस्टर छे, नेहा बेन, रोहित भाई, गोलू, पिंकू क्या जाए छे? श्रीशोर दरिया किनारे फरवा जाए छे। एना क्वेश्चन आंसर जोए आपणे, एने क्रममां गोठवता जोयु, पछी आपणे जोयु माय फेमिली विशे। मैं तमने मायसेल्फ लखवा आपी, जेमां तमे मधर नेम एटले मम्मी नुं नाम, फाधर्स नेम एटले पप्पा नुं नाम, ग्रांडफाधर नेम, ग्रांडमधर नेम एटले दादा दादी, ब्रदर एटले भाई, सिस्टर एटले बहन, आ बधा विशे तमने लखवा मैं होमवर्कमां आप्युं हतुं। एना तमे मायसेल्फ विशे लखीने मोकली आप्युं। ગઈકાલે આપણે ભણ્યા કે આપણને પિક્ચર આપેલું હોય એની ઉપર કૌંસમાં આપણને વર્ડ્સ આપેલા હોય છે, જે તરીકે ધારો કે પોસ્ટ ઓફિસનું ચિત્ર હતું, આપણને લખીને આપ્યું કે ધીસ ઇઝ એ ખાલી જગ્યા, તો આપણે ચિત્ર જોઈને લખીએ છીએ પોસ્ટ ઓફિસ, તો ધેર ઇઝ એ શું હોય છે પોસ્ટ ઓફિસમાં? પોસ્ટ બોક્સ। પછી એ પોસ્ટ બોક્સ કેવા કલરની હોય છે? રેડ કલરની। પછી ઇટ ઇઝ અ રેડ કલર, ધેર આર ખાલી જગ્યા ઇન ધ પોસ્ટ બોક્સ। હવે જે પેલી પેટી હોય છે પોસ્ટ બોક્સ, એમાં શું હોય છે? તો લેટર્સ હોય છે, અને ધ પોસ્ટમાસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ। પોસ્ટ ઓફિસમાં કોણ હોય છે? પોસ્ટમેન, પોસ્ટમાસ્ટર, આપણે શું કહે છે? પોસ્ટમાસ્ટર હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાવેલ ટાઈમ શીખ્યા, એમાં ઘણું બધું જોઈ ગયા કે આપણા હેલ્પર્સો કયા કયા છે, માયસેલ્ફ વિશે જોઈ ગયા, હેઝ અને હેવનો ઉપયોગ જોયો, ધીઝ અને ધેર, ધીઝ અને ધીઝ એક વચન બહુવચન જોયો, ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ જોયો, પિક્ચર્સ જોયા, અને અવર હેલ્પર્સ કયા કયા છે તે જોયું, નેહાબેન અને પિંકુબેનની સ્ટોરી, પિંકુની સ્ટોરી જોઈ, નેહાબેન અને રોહિતભાઈની, બરોબર છે? વિદ્યાર્થી મિત્રો, આ આપણું રિવિઝન થયું, બરોબર છે? હવે હું આશા રાખું કે તમને જે ટ્રાવેલ ટાઈમમાં કોઈ પણ મુશ્કેલી લાગે તો તમે મને જણાવી શકો છો, બરોબર? જ્યાં તમને ના સમજણ પડી હોય હું તમને સમજાવીશ ફરી, અને આ વિડીયો તમે એકથી બે વાર ના સમજણ પડે તો બીજી વાર જોજો, ત્રીજી વાર જોવો, ના સમજણ પડે તો મેડમને જણાવો। વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે મેં તમને જે ભણાવ્યું એમાં તમને બરોબર ખબર પડી ગઈ હશે। થેન્ક યુ।